અને ઢાબાના ઝાડવા કહેવામાં આવે, મોતી સુર કે કળીના નહીં. જીતુભાઈ લાડવા હારા બનાવે, અને જીતુભાઈ ના લાડવા ન ખાઈએ ત્યાં સુધી અમને મજા ન આવે. આવા લાડવા મેં જિંદગીમાં પહેલી વાર ખાધા. જે જે વસ્તુ વધારામાં વધારે 75 મણનો ઓર્ડર લીધેલો છે, વધારામાં 77 મણ, 77 મણ એટલે 70 × 20 કિલો. તો આ છે જીતુભાઈ જે લાડવા બનાવે એ ભઠ્ઠી છે ને ચૂલા ઉપર જ બનાવે છે. આ ભૂત આવ્યા પછી બધા ભૂત વેઈ ગયા બરોબર, અને અહીંયા માણસોની લાઈન લાગી. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. મને ખબર છે તમે થંબનેલ જોઈને વિડીયોમાં જીતુભાઈને જોવા માંગો છો. જીતુભાઈના લાડવા ખાસા ટાઈમથી આજુબાજુના 20-25 ગામના લોકો વાર તહેવાર હોય ને તો જીતુભાઈના લાડવા લઈ જ જાય છે, અને આ વસ્તુ શોધતા શોધતા મને 8-9 મહિના જેવું લાગ્યું. આ વસ્તુ શોધતા શોધતા જીતુભાઈના લાડવા કયા ગામમાં કઈ વસ્તુ કઈ રીતે બધું રિસર્ચ કરતાં કરતાં પછી ફાઇનલી આજે નેર પડી ગયો છે વિડીયો લેવાનો. એમાં એવું હોય છે કે કોઈ બી વાર તહેવાર હોય કાં તો કોઈના ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો લોકો જીતુભાઈના લાડવા જ લેવાનું પસંદ કરે છે. તો હું તમને સૌથી પહેલાં ગામ કહી દઉં. આ ગામ છે પરછેડિયાધાર, એટલે પરછેડિયાધાર ગામ કહીએ ને તો અહીંથી આ એક એવી ચોકડી છે, ગોધિયા અહીંથી 2 કિલોમીટર છે. આ જુઓ આમ સીધી સીધી જશે 2 કિલોમીટર ગોધિયા ગામ, અને આ જે રસ્તો સામેથી આવે છે ને એ પશ્વી પરથી આવે છે. પશ્વી એ મહુવાથી આપણે જઈએ તળાજા, મહુવાથી તળાજા જઈએ ત્યાં વચ્ચે પશ્વી ગામ આવે છે. આ રસ્તો ત્યાં જાય છે, ત્યાંથી અંદર તમે સીધા 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 આવશો એટલે તમને આ એક બોર્ડ દેખાશે કોડિયા 2 કિલોમીટર, અને અહીંથી જ જવાય છે મોગલધામ ભગુડા, અને આમ જશો તો ઊંચા કોટડા બાજુ. બસ એ જ ગામની આ ચોકડી છે, એ ચોકડી પર આવશો ને એટલે જીતુભાઈ આવી રીતે મસ્ત ઇંચકા પર બેઠેલા જશે. આજો છે ને અહીંયા ફર્સ્ટ ક્લાસ પેલું બાંધી કરેલું છે, 2 ઝાડ, એક આ ઝાડ છે અને બીજું છે પેલું ઝાડ, 2 ઝાડની વચ્ચે ફર્સ્ટ ક્લાસ જીતુભાઈ જો આરામ કરે છે. આ જીતુભાઈ તમારે પછી કેટલો ટાઈમ અહીંયા બેસવાનો? 24 કલાક. ઊંઘ આવે તો સૂઈ જાઉં, ઊંઘ આવે તો સૂઈ જાઉં. ઘણી વખત બેઠો બેઠો ઊંઘતો બેઠા બેઠા આપણને ઊંઘ આવી જાય. પછી જાગવાનું કેટલું એ કાંઈ નક્કી નહીં, હોવાનું કેટલું એ નક્કી. જીતુભાઈની દુકાન જે લાડવા બનાવે છે, કોઈ જાતનું બોર્ડ નહીં, કોઈ જાતની જે એડવર્ટાઈઝ નહીં. એ તો આ તમે લોકો આવો તો હું કહું બરોબર, બાકી કાંઈ બોર્ડ નહીં મળ્યું, કિસ્મત ઉપર હાલવાનું. જીતુભાઈને મારા ભાગ્યભાઈ કહેવાય ને કે અહીંયા હું તો ત્યાં ખાલી એક તમારી જેવા આવે એ ભાઈ ભગવાન અમારા એવા કહેવાય. ભગવાન હકારે લાયસન્સ વગર તો ડ્રાઈવિંગ 19 વર્ષ ડ્રાઈવિંગ બેહારેલું છે, એને 4 વર્ષ થાય એની એક પણ ટીકડી નથી ખાધી, તોય ભગવાન ના કરે. ખૂબ છાતરાળું આવે ને ચા પાણી પાવાના બધું હોય તો, ન હોય તો 2 હાથ ધોઈને પગે લાગી લેવાનું. અમારું નામ આતુભાઈ, અહીંયા છે જીતુભાઈ, ગાંઠિયાના પ્રખ્યાત છે. રાતના 12 વાગ્યા સુધી ચાલુ થાય, ગાંઠિયાની લાઈન લાગે, અને લાડવા એ તો સંધાય કરતા સારા મીઠા લાડવા, કલર વિનાના. અહીંયા ભૂત જેવું હતું, અહીંયા કોઈ રાતે નીકળતું નહોતું, હાવ બ્લોક રસ્તો. પણ આ ભૂત આવ્યા પછી બધા ભૂત વેઈ ગયા બરોબર, અને અહીંયા માણસોની લાઈન લાગી થઈ પછી. જીતુભાઈનો આજે તપ વધ્યો, તપ વધ્યો, સરસ વધ્યો, સારામાં સારું બરોબર.
તો આ છે જીતુભાઈ જે લાડવા બનાવે એ ભઠ્ઠી છે અને ચૂલા ઉપર જ બનાવે છે. જીતુભાઈ ના લાડવા એટલે કઈ ઘટે નહી. જીતુભાઈ અહીંયા જંગલ માં મંગલ કર્યું છે. પેલા તો કાગડા પડતા. આ જીતુભાઈ જ્યારથી અહીંયા સ્થાન નાખ્યું છે ત્યારથી અમે આમ તળાજા જઈ તો પેલું સ્થાન અમારું અહીંયા કોજ્યાથી આ બાજુ આવી તો પેલું સ્થાન, અને રાત્રે અમે આવી તોય 12 વાગ્યા સુધી અહીંયા બેસી નહીં અને જીતુભાઈ ના લાડવા ન ખાઈ ત્યાં સુધી અમને મજા ન આવે. લાડવા માં ભાઈ કઈ મોનોપોલી નથી, એ તો જો આપણે વધારે કમાવાની થાળી છે, તમે દોડાનું ભેળકું ભેળવો અને ખાંડ ડબલ કરતા વધારે નાખો તો એ આજ આવશે ને કાલ નથી આવવાના. એની કરતાં આવું ને આવી ફોન ટોટી રાખો તો આવશે. અત્યારે કાંઈ આના ભેજા વગરના તો નથી, નહીં થઈ જાય. 2050 સુધીમાં 70% છોકરોને મગજ જ નહીં હોય, કારણ કે ફોનમાં જ બધા ખોવાઈ જાય છે. એન્જિન વગરના ડબ્બા રખડે એમ રખડતા હોય છે. 2050માં તમે જોજો, હું તો નહીં રહું. અત્યારે બધામાં ખાવામાં ભેળસેળ કેટલી બધી, નકા આપણા ગટિયા હોવા વડે જીવતા આપણે કેમ ને જીવતા, આપણું કેમ હાથે પૂરું થઈ જાય. જીતુભાઈ, કાનાભાઈ, ખારડી, લાડવામાં પ્યાસલ એટલા અમારા ગામડાની માલપા. આ લાડવા અમારે વધારામાં વધારે ઉપડે છે. અને ખાવામાં તો ભેળસેળ કરે ને એ કોક પેલા રાક્ષસો તો હતા જ, આ એનો અવતાર ઈ જ છે ભેળસેળ કરવાવાળાનો. એને કારણે દુનિયાની કરી નથી, એને પૈસાની જ પડી હોય. હાવ પૈસા વાહે નોભાઈ જોડાય. આ છે મોટી ચૂરના લાડુ નથી, નહીં આ ધાબાના લાડુ કહેવાય. ધાબાના લાડુ, હા હા હા. ભગવાન ની દયા થી હારી ગયું. આપડે કઈક નીતિ હારી છે. હવે તો મારા હાથ દુખવા થઈ જવા. પછી એક નીતિ રાખવાની, દુશ્મન નું ખરાબ ન કરો. ભગવાન તમારું કોઈ ખરાબ કરવાનો નથી. ફલાણો આવો, ઢીકણો આવો, ઢોકળો આવો, આપણે બધા હિરકા. અહીંયા બધા સારા સારા બેહવા આવે, અમારા સમાજના સારા સારા વ્યક્તિઓ ભાઈ પાસે બેહવા આવે. તો આ છે આપણા જીતુભાઈના લાડવા. અને આ કંઈ મોતીચૂરના લાડુ ને એવું નથી, આ સિમ્પલ ચણાની દાળ ને એનાથી બનાવેલા છે. અને જુઓ, ઓહો, હિરણભાઈ ટેસ્ટ કરજો તમે. વાહ, મોસ્ટ ઓફ લાડવામાં થોડો સ્મોકી ફ્લેવર લાગશે, પાછળથી થોડું ઘણું સ્મોકી લાગશે અને બહુ મસ્ત જે ચૂલા પર બને છે ને એટલે થોડુંક તમને એનું લાગશે એમ. ગળામાં જરા બી અટકે નહીં, આમ લાડવા ખાવ ને એટલે સીધું તમારા મોંમાં આમ ઓગાળવાનું ચાલુ થઈ જાય. એટલે 25 ગામમાં ફેમસ હોય તો કંઈક તો અલગ ડિફરન્ટ વસ્તુ કંઈક તો અલગ જ છે. આવા લાડવા મેં જિંદગીમાં પહેલી વાર ખાધા. આ લાડવાનો આવો ટેસ્ટ એવું હોય કે આ લોકો છે ને વરા જે વરો કે ગામડા ભાષામાં વરો કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ મરણ થઈ જાય, પેલા લોકો છે ને આ જ વસ્તુ ફેમસ હતી. પેલા કોઈ મીઠાઈ બીજી નહોતી પણ આ જ તે મેઇન વસ્તુ હતી. કોઈ પણ વરામાં આ જ એના યુઝ હતો અને ગાંઠિયા મેઇન બરાબર. લોકો ખાવા માટે વરામાં ખાસ આ જ ખાવા માટે જતા. એમાં જીતુભાઈના ફેમસ એટલા વર્ષથી. વાહ, ને જીતુભાઈની મોજભરી વાતો. જો તમે અત્યાર સુધી વિડીયો જોતા હોય ને તો સમજી લો કે તમને ખરેખર લાડવામાં ઇન્ટરેસ્ટ છે. કદાચ તમે મહુવાથી તળાજા કરો, તળાજાથી મહુવા જાઓ, વચ્ચે આ ગામ ખાલી મેઇન રોડથી 7-8 કિલોમીટર જ અંદર છે. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો, કેમ કે આમાં ગૂગલ લોકેશન મુકાયું છે નહીં, કેમ કે ગૂગલ લોકેશન ફાઇન્ડ કરતાં કરતાં બહુ વાર લાગે એવું છે. મેં તમને વિડીયોમાં આગળ બતાવ્યું હતું એ જ રીતે, એ જ લોકેશન પર એ જ રસ્તે તમે આવશો ઇઝીલી પહોંચી જશો. અને બાકી તો આ તો જીતુભાઈની મોજ છે.